રાજ્યના 46 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, વલસાડના ઉમરગામમાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ, જામનગરના લાલપુરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ તો 4 ઇંચ વરસાદથી કચ્છનું લખપત થયું પાણી પાણી. ઉત્તર ગુજરાતને પણ મેઘરાજાએ ઘમરોળ્યું, મહેસાણામાં 4 ઇંચ અને કડીમાં 3.5 ઇંચ વરસાદ, 2.5 ઇંચ વરસાદથી કલોલ થયું જળબંબાકાર. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની કાર્યકર્તાઓને ચેતવણી, શક્તિ પ્રદર્શન કરીને માંગતા નહીં ટિકિટ, નહીતર થઈ જશો ડિસ્કવોલિફાઈડ. રાજકોટમાં વધુ 19 લોકો બન્યા કોરોનાનો કોળિયો, રાજ્યમાં કોરોનાથી કુલ 2853 દર્દીઓના મોત, ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા થઈ 83,000ને પાર. ફી મુદ્દે વાલીઓ અને શાળા સંચાલકો સામસામે, શિક્ષણ પ્રધાન સાથેની બેઠકમાં શાળા સંચાલકોએ 25% ફી ઘટાડવાની તૈયારી દર્શાવી તો વાલીઓએ ફોર્મ્યુલા ફગાવી 50% ફી ઘટાડવા કરી માંગ. વાહનોના પીયુસીના દરમાં સરકારે કર્યો વધારો, ટુ વ્હીલરના પીયુસીના ભાવ 20 થી વધારીને કરાયા 30 તો ફોર વ્હીલર માટે 50 ની જગ્યાએ ચૂકવવા પડશે 80 રૂપિયા.